જળસિંચન મંત્રી કુંવરજી બાવળિયા જુનાગઢ જિલ્લાના આંબાજળ ડેમની અને સંતોની મુલાકાત બાદ અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ધારીના ગળધરા ડેમની પણ સમીક્ષા કરી હતી અને ત્યારબાદ અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગમાં હાજરી આપી હતી. તે દરમિયાન મીડિયાને જણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ સત્તાધારના આંબાજળ અને ત્રાફાવળ ડેમની મુલાકાત કરી ડેમનું સમારકામ તાત્કાલિક પૂર્ણ થાય તે વિશે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ અમરેલીના ધારી ગળધરા ડેમની પણ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે ગળધરા ડેમ 30% જેટલો ભરાયો છે અને ત્યાંથી ભાવનગર રંગોળા ડેમની મુલાકાતે જવા રવાના થયા હતા. સત્તાધાર જગ્યામાં પૂજ્ય સંતોનું આમંત્રણ હતું, સાથે કાળુબાપુ જેમની ધ્વજારોહણ પણ ત્યાં સત્તાધાર મુકામે હતું. સૌ સંતોની અને સૌ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં સત્તાધાર ખાતે એકત્રિત થયેલા, દર્શન કરીને સૌને મળીને એની બાજુમાં જ જૂનાગઢ જિલ્લાનો મારા વિભાગનો આંબાજળ ડેમ, એની બાજુમાં દ્રાફાવડ ડેમ, કે જે બંને ડેમોની મુલાકાત લેતા બંને જગ્યાએ કામ ચાલુ હતા એ સમયસર પૂર્ણ થાય અને બંને ડેમો આગામી દિવસમાં, ચોમાસામાં બંનેનું પાણી તો આવ્યું છે પણ ચોમાસા પહેલાં એટલે કે વધારે ડેમ ભરાય ત્યાર પહેલાં જે કંઈ રિનોવેશન કરવાનું તે પૂર્ણ થાય એના ભાગે બંને ડેમોની મુલાકાત લીધી. ત્યાર પછી ધારીની બાજુમાં જે ખાસ કરીને ચલાલા, અમરેલીના અને કેટલાક અમરેલી જિલ્લાના ગામડાઓ, વિસાવદર જિલ્લાના ગામડાઓ કે જ્યાં પીવાના પાણીની યોજના ખોડિયાર ડેમ આગળથી બનેલી છે, ત્યાં ખોડિયાર ડેમ ઉપરની પણ મુલાકાત લીધી. ત્યાંથી પાણી પુરવઠાની યોજનાના માધ્યમથી જે લગભગ 95 જેવા ગામોમાં ત્યાંથી પાણી અપાય છે એમાં ચલાલા સહિત અમરેલી સહિતના પાણી પુરવઠાની યોજનાની મુલાકાત લીધી. ખોડિયાર ડેમ જેમાં લગભગ જેને કહેવાય રિનોવેશનનું કામ પૂર્ણ થવા આવ્યું છે, વરસાદ ખૂબ સારો થતાં 30% જેવો ડેમ પણ પાણી ભરાણો છે. આ બધાની મુલાકાત લીધી પછીથી આ ધારીથી અમરેલી ખાતે, ખાસ કરીને આ વિસ્તારની અંદર પણ હું વિસ્તારના સૌ કાર્યકરોને આગેવાનોની શુભેચ્છા મુલાકાતે અહીં મુલાકાત લઈને હું આગળ ભાવનગર જિલ્લામાં રંગોળા ડેમની મુલાકાતે જવાનો છું. આમ મારા વિભાગની સિંચાઈની યોજના અને પાણી પુરવઠાની યોજનાઓ એની મુલાકાત, આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જે કંઈ ડેમની સેફટી સલામતી એ પણ અમારા અધિકારીઓ સાથે રાખીને મુલાકાત લીધી. અમરેલી જિલ્લામાં પણ પીવાના પાણી માટેની આગામી દિવસોમાં સમસ્યા ન થાય અથવા તો મુશ્કેલી ન પડે એ માટે જે કંઈ સુધારણાની યોજનાઓ ચાલે છે એ સુધારણાની યોજનાઓ સમયસર પૂર્ણ થાય અને પીવાના પાણી માટે અમરેલીના મોટાભાગના વિસ્તારમાં મુશ્કેલી ન પડે એની આજની મારી મુલાકાત અને આજનું અમરેલીની ખાસ કાર્યકરોની મુલાકાત શુભેચ્છા મુલાકાત અમરેલી જિલ્લામાં આવ્યો છું. બીએસએન ટીવી ન્યૂઝ સાથે જૈનિક સુચિત્રા અમરેલી.